नमस्कार मित्रों, एजुकेशन अपडेट चैनल में आपनो हार्दिक स्वागत छे। मित्रों, आजना वीडियो में प्राथमिक शिक्षण नियामक की कचेरी, मध्यान्ह भोजन योजना, गुजरात शैक्षणिक संशोधन अने तालीम परिषद ना खूबज महत्वना टॉपिक की चर्चा करीशू। तो जोईए प्राथमिक नियामक श्रेणी कचेरी क्यारथी अस्तित्व में आवी छे। जवाब छे 1/12/1986 थी। प्राथमिक शिक्षण में वहीवटी वड़ा कोण होय छे? जवाब छे सचिवश्री। शिक्षण विभागना सचिवश्री नी नीचे कोण प्राथमिक शिक्षण संचालन निरीक्षण अने वहीवट करे छे? जवाब छे शिक्षण नियामक। प्राथमिक शिक्षण नियामक श्रेणी कचेरी क्यां आवेली छे? जवाब छे गांधीनगर। पूर्व प्राथमिक शिक्षण कई वयजूथना बाळकों ने आपवामां आवे छे? जवाब छे 3 થી 6 વર્ષ। पूर्व प्राथमिक शिक्षणनी व्यवस्था जाळवानुं काम कोण करे छे? जवाब छे प्राथमिक शिक्षण नियामकनी कचेरी। राज्यनी प्राथमिक शाळामां धोरण 8નો સમાવેશ કયા વર્ષથી કરવામાં આવ્યો છે? જવાબ છે જૂન 2010 થી। હવે જોઈએ મધ્યાહન ભોજન યોજના અને શાળાઓની કચેરી ગાંધીનગર। કમિશનરશ્રીની શાળાઓની કચેરી ગાંધીનગર કઈ કક્ષાના શિક્ષણના વિકાસ અને વ્યવસ્થાપન અંગેની કાર્યવાહી કરે છે? જવાબ છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક। કમિશનરશ્રી શાળાઓની કચેરીને ISO 9001 એ કયા વર્ષે પ્રમાણિત કરી છે? જવાબ છે ઈસવીસન 2004। કમિશનરશ્રી શાળાઓની કચેરીએ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે ICT એ સ્કૂલ્સ યોજના કયા વર્ષથી અમલમાં મૂકી છે? જવાબ છે 2010-2011। શિક્ષણ વિભાગના કયા વર્ષના ઠરાવથી શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓની ભરતી પ્રથમ 5 વર્ષ સુધી સહાયક તરીકે કરવામાં આવે છે? જવાબ છે 2/7/1999 શિક્ષણ સહાયક માધ્યમિક। નવીન વર્ધિત પેન્શન યોજના ક્યારથી અમલમાં આવી છે? જવાબ છે 1/6/2006 થી। બિન સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં સહાયક પ્રથા ક્યારથી અમલમાં આવી છે? જવાબ છે 1999 થી। ચાલુ બિન સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓએ મકાન ભાડું તથા અન્ય ઇતર ખર્ચની ગ્રાન્ટના વિકલ્પ રૂપે વિદ્યાર્થીઓ પાસેથી કઈ ફી વસૂલ કરી શકે છે? જવાબ છે વિકાસ ફી। બિનસરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ધોરણ 9 અને ધોરણ 10 માટે માસિક કેટલા રૂપિયા નિભાવ ફી પેટે લઈ શકે છે? જવાબ છે ધોરણ 9 માટે 35 રૂપિયા અને ધોરણ 10 માટે 40 રૂપિયા। અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ધોરણ 11-12ના વિદ્યાર્થીઓ પાસે સત્ર દીઠ પ્રયોગશાળા ફી લેખે કેટલા રૂપિયા વસૂલી શકે છે? જવાબ છે ધોરણ 11 માટે 40 રૂપિયા અને ધોરણ 12 માટે 50 રૂપિયા। સુપ્રીમ કોર્ટ દ્વારા કયા વર્ષે બધા જ રાજ્યોમાં મધ્યાહન ભોજન યોજના લાગુ કરવાનો નિર્દેશ આપ્યો હતો? જવાબ છે ઈસવીસન 2001 થી। મધ્યાહન ભોજનના કયા કયા લાભ થાય છે? જવાબ છે બાળ પોષણ, સ્કૂલમાં વિદ્યાર્થીની હાજરી, જાતિ સમાનતા, સામાજિક સમાનતા। મધ્યાહન ભોજન યોજનાનો પ્રારંભ ક્યારથી થયો? જવાબ છે ઈસવીસન 1984 થી। શાળાના તમામ કાર્ય દિવસોમાંથી કેટલા દિવસ મધ્યાહન ભોજન ચાલુ રાખવું ઉત્તમ ગણાય? જવાબ છે 220 દિવસ। ગુજરાતમાં કયા મુખ્યમંત્રીના સમયમાં મધ્યાહન ભોજન યોજનાનો પ્રારંભ થયો? જવાબ છે માધવસિંહ સોલંકી। મધ્યાહન ભોજન યોજનાના કેળવણી નિરીક્ષણ કોની સત્તા હેઠળ પોતાની ફરજ બજાવે છે? જવાબ છે મામલતદાર। ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ GCERTનું પૂરું નામ જણાવો? જવાબ છે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ। ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ GCERTનું શું વાક્ય જણાવો? જવાબ છે તેજસ્વી નાદિતમસ્તુ। GCERT એ
રાજ્ય કક્ષાની મુખ્ય સંસ્થા છે. ગુજરાતમાં સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એટલે કે SIEની સ્થાપના ક્યારે કરવામાં આવી? જવાબ છે ઈસવીસન 1962માં. ઈસવીસન 1962માં સ્થપાયેલ સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશનને ઈસવીસન 1988માં શિક્ષણ વિભાગના ઠરાવથી કયું નવું નામ આપવામાં આવ્યું? જવાબ છે SCERT. SCERTનું પૂરું નામ જણાવો. જવાબ છે સ્ટેટ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. SCERTને હવે કયા નામથી ઓળખવામાં આવે છે? જવાબ છે ઈસવીસન 1998થી GCERT તરીકે. GCERTનું સૌ પ્રથમ વડું મથક ક્યાં હતું? જવાબ છે અમદાવાદ. કયા વર્ષે GCERTને અમદાવાદથી ગાંધીનગર લાવવામાં આવ્યું? જવાબ છે ઈસવીસન 1997માં. કઈ તારીખથી GCERT સેક્ટર 12 ગાંધીનગર ખાતે નવા બંધાયેલા બિલ્ડિંગમાં કાર્યાન્વિત થયેલ છે? જવાબ છે 21-8-2005. સેક્ટર 12 ગાંધીનગર ખાતે આવેલ GCERTના બિલ્ડિંગનું નામ શું છે? જવાબ છે વિદ્યાભવન. GCERT એ ખાલી જગ્યા કક્ષાની સંપૂર્ણ માળખાગત શૈક્ષણિક સંસ્થા છે. જવાબ છે રાજ્ય કક્ષાની. GCERTના તાબા હેઠળ જિલ્લા કક્ષાએ કઈ સંસ્થા કાર્યરત હોય છે? જવાબ છે ડાયટ. ડાયટનું પૂરું નામ જણાવો. જવાબ છે ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા કયું સામાયિક પ્રસિદ્ધ કરવામાં આવે છે? જવાબ છે જીવન શિક્ષણ. GCERTએ કઈ કઈ સંસ્થાઓ નાણાકીય સહાય કરે છે? જવાબ છે MHRD, NCTE, NCERT, યુનિસેફ, ગવર્મેન્ટ ઓફ ગુજરાત, યુનેસ્કો. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદની કચેરીના વડા કોણ હોય છે? જવાબ છે નિયામકશ્રી. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા પ્રકાશિત થતું જીવન શિક્ષણનું મૂળ નામ શું હતું? જવાબ છે શાખાપત્ર. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા પ્રકાશિત થતું જીવન શિક્ષણનું વાર્ષિક લાવાજમ કેટલા રૂપિયા છે? જવાબ છે ₹100 અને પ્રાથમિક શાળા માટે મફત. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદની કઈ શાખા ધોરણ 1-8 સુધીના અભ્યાસક્રમ અને મૂલ્યાંકન સંબંધી કામગીરી સંભાળે છે? જવાબ છે CQEP. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથેના પત્ર વ્યવહારની કામગીરી કોણ કરે છે? જવાબ છે અધિક નિયામકશ્રી. IEDCLને સ્પર્શતી શૈક્ષણિક તાલીમ અને સંશોધનને લગતી તમામ બાબતો ઉપર દેખરેખ રાખવાની જવાબદારી કોની છે? જવાબ છે નાયબ નિયામકશ્રી. હાલમાં GCERTના નિયામક પદે કોણ છે? જવાબ છે ડૉક્ટર TS જોશી. GCERTમાં વસ્તી શિક્ષણને લગતી શૈક્ષણિક વહીવટી તાલીમ અને હિસાબી શાખાને લગતી તમામ કામગીરી કોણ કરે છે? જવાબ છે પ્રોજેક્ટ અધિકારી નાયબ નિયામક વસ્તી શિક્ષણ. GCERTની કાર્યવાહક સમિતિ કુલ કેટલા સભ્યોની બનેલી હોય છે? જવાબ છે 18 સભ્યો. GCERTની ગવર્નિંગ બોડીમાં અધ્યક્ષપદે કોણ હોય છે? જવાબ છે મુખ્યમંત્રીશ્રી. GCERTની ગવર્નિંગ બોડીમાં નાયબ અધ્યક્ષપદે કોણ હોય છે? જવાબ છે શિક્ષણ મંત્રીશ્રી. GCERTની ગવર્નિંગ બોડી મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી સહિત કુલ કેટલા સભ્યોની બનેલી હોય છે? જવાબ છે 20 સભ્યો. રાજ્યમાં શિક્ષણને લગતી નીતિઓ, કાર્યક્રમો અને સંશોધનો લાગુ કરવા માટેની મુખ્ય સંસ્થા કઈ છે? જવાબ છે GCERT. બધી જ ટીચર એજ્યુકેશન સંસ્થાઓને એટલે કે PTC BEd માર્ગદર્શન સહાય પૂરી પાડનારી સંસ્થા કઈ છે? જવાબ છે GCERT. GCERT કેટલી શાખામાં વહેંચાયેલ છે? જવાબ છે 8 શાખાઓમાં. ડાયટ, CTE અને IASC જેવી સંસ્થાઓ પર શૈક્ષણિક અને
संचालकीय नियंत्रण राखवानुं काम कोण करे छे? जवाब छे GCRT। SRG द्वारा थती प्रवृत्तिओ जणावो। जवाब छे अभ्यासक्रमनी नवरचना, पाठ्यपुस्तकनું નવનિર્માણ, પ્રાથમિક શાળાના શિક્ષણ માટે તાલીમ કાર્યક્રમો, SRG સભ્યોના આદાન પ્રદાન સત્રો। SRGમાં કુલ કેટલા સભ્યો હોય છે? જવાબ છે 350। કુલ 350માંથી SRG, GCRT અને ડાયટના 52, BRC 6, કેળવણીકાર 3, ADI 5, CRC 36, નવતર શિક્ષકો 243, GSSTB 5। વિષય પ્રમાણે SRGની સંખ્યા હિન્દી 57, ગુજરાતી 59, અંગ્રેજી 54, સામાન્ય જ્ઞાન 21, વિજ્ઞાન અને ટેકનોલોજી 47, ગણિત 55, સામાજિક વિજ્ઞાન 57। GSRTCને સહાયરૂપ થતી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓ MHRD નવી દિલ્હી, NCERT નવી દિલ્હી, CCRT નવી દિલ્હી, RTE ભોપાલ, CIEFL હૈદરાબાદ। GCRTને સહાયરૂપ થતી રાજ્ય કક્ષાની સંસ્થાઓ નિયામકશ્રી પ્રાથમિક શિક્ષણ ગાંધીનગર, SSA ગાંધીનગર, યુનિસેફ ગાંધીનગર, IIM અમદાવાદ, HM પટેલ ઇન્સ્ટિટ્યૂટ વિદ્યાનગર, ECD LRC યુનિટ વડોદરા, CTE બીએડ કોલેજ, IASES યુનિવર્સિટીઓ ગુજરાત રાજ્ય, MS યુનિવર્સિટી વડોદરા, NGO ગુજરાત રાજ્ય। તો મિત્રો, આવા જ વિડીયો સાથે ફરી મળતા રહેશું। વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।